જુદી જુદી બ્રાન્ડની બોટલોનો નાશ કરાયો. શાળા અને પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરાયો. ટ્રાન્સિશના ખારીઅમરાપુરમાંથી ખોદકામ દરમિયાન મૂર્તિ મળી આવી. પથ્થરની મૂર્તિ રખાણ સાથે મળી આવી. ગામમાં Nature, Satyamev Royal, 2BHK and 3BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukhnagar, Khar Road, Gandhinagar. JD Infrastructure, Balaji Dream City અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ. અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક. તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો રૂપિયા 10,999 સરળ માસિક હપ્તેથી, અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ. તો આજે જ ફોન કરો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી. અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસ દ્વારા 7.5 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શામળાજી પોલીસે બોર્ડર ચેકિંગ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાનું શામળાજી પોલીસ સ્ટેશન રાજસ્થાન રાજ્યની સરહદની નજીક આવેલું છે, જ્યાંથી રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોય છે, ત્યારે અવારનવાર મોટા મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાતો હોય છે. શામળાજી પોલીસે અલગ અલગ ગુનાઓમાં 3,48,539 જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો કબજે કરી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલું હોય, અવારનવાર મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાતો હોય. આજ રોજ મોડાસાના મધાપુર કંપા ગામની સીમમાં વિદેશી દારૂ નાશ કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં એસડીએમ શ્રી મોડાસા તથા ડીવાયએસપી શ્રી મોડાસા કે બલોલિયા સાહેબની અધ્યક્ષતામાં નાશ કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં હાલ 3,47,000 જેટલી બોટલોની કુલ કિંમત 7,69,00,000 જેટલાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહીમાં હાલ ચાલુમાં છે. જેની કિંમત 7,69,380 રૂપિયા થાય છે. આ દારૂના નાશ માટે કોર્ટ દ્વારા 4 વખત હુકમ કરવામાં આવ્યો હતો, ત્યારે શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ, જિલ્લા નાયક પોલીસ અધિક્ષક અને અરવલ્લી જિલ્લા નાયક કલેક્ટરની હાજરીમાં શામળાજી પોલીસે 1 વર્ષ દરમિયાન ઝડપેલા દારૂનો મોડાસાના મધાપુર કંપની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. પ્રાંતિજમાં ખારીઅમરાપુરમાંથી વર્ષો જૂની લેક લગાવેલ મૂર્તિ મળી આવતા ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખારીઅમરાપુર ગામે ખોદકામ દરમિયાન વર્ષો જૂની લેક લગાવેલ મૂર્તિ મળી આવતા વાયુવેગે સમાચાર પ્રસરી જતા ગ્રામજનો તથા આજુબાજુના લોકો મૂર્તિ જોવા સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાંતિજના ખારીઅમરાપુર ગામે નરેગા યોજનાને લઈને ખોદકામ ચાલી રહ્યું છે, અને ખોદકામ દરમિયાન એકદમ મજૂર દ્વારા દિગમ પાછો પડાતા અને કડક વસ્તુ સાથે અથડાતા મજૂર દ્વારા તપાસ કરતા જૂના પથ્થર જેવું દેખાયું હતું, અને ધીમે ધીમે ખોદકામ કરતા અંદરથી લેખ લખેલી મૂર્તિ મળી આવી હતી. ખોદકામ કરેલું, નરેગાનું ચાલુ કામ કરેલું હતું, દર ઘડી
મજૂરો બૂમ કરવાથી કઈક અંદર નીકળ્યું છે એવું તો તપાસ કરતા અંદર થી કઈક મૂર્તિ જેવું નીકળ્યું છે, શિલાલેખ જેવું છે તે જાણ કરવામાં આવેલું છે. અમરાપુરના ગામજનો તથા આજુબાજુમાં રહેતા લોકો પોતાના સ્થળ પર દોડી આવ્યા હતા. જયારે સરપંચ વિશાલસિંહ રાઠોડ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે કામ ચાલુ કરેલ, જેમાં આશરે 50-60 મજૂર કામ કરે છે અને જે દરમિયાન ખોદકામ દરમિયાન એક શિલાન્યાસ જેવું મળેલ, જેથી ગ્રામજનોને સરપંચે મને જાણ કરેલ, જેથી હું સ્થળે આવી અને એ તપાસ કરેલ તો મૂર્તિ બહાર નીકળેલ જે શિલાન્યાસ, જેની આગળ તંત્રને જાણ કરવામાં આવશે. હાલ ખોદકામને ચાલુ છે. નરેજી ગામ કામ દીવ કલેક્ટર દ્વારા ત્રિદિવસીય ફેસ્ટિવલ નો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર શાસિત દીવના 56મા મુક્તિ દિન નિમિત્તે દર વર્ષે જેમ આ વર્ષે પણ ફેસ્ટિવલ યોજવામાં આવેલ છે, જેમાં દીવ કલેક્ટર ફેસ્ટિવલ નો પ્રારંભ કરાવેલ હતો. દીવમાં નગરપાલિકા પંચાયત પદ્મભૂષણ મેદાન માં સવારે કલેક્ટર દ્વારા ધ્વજવંદન બાદ આજથી શરૂ થતા ત્રિદિવસીય ફેસ્ટિવલ નો પ્રારંભ કરાવેલ હતો. આ તકે મેદાનમાં દીવની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. દીવની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, જુડો કરાટે, રાસ ગરબા બેન્ડ સહિતના અનેક કાર્યક્રમ યોજાયા હતા. દીવ કલેક્ટર દ્વારા વિશિષ્ટ પદવી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આજના દિવસે પોર્ટુગીઝોના શાસનમાંથી દીવ આઝાદ થયું હતું, જેના ભાગરૂપે દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ મુક્તિ દિન નિમિત્તે ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં આ વર્ષે પણ 19, 20 અને 21 એમ 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેનો શુભારંભ દીવ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ 19 ડિસેમ્બર 1961 ના રોજ પોર્ટુગીઝના રાજ્યમાંથી ગોવા, દમણ અને દીવ આઝાદ થયેલું. દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ મુક્તિ પર્વ મનાવવામાં આવે છે દમણ અને દીવમાં, અને આજ રોજ 56મો મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે. મુક્તિ દિવસના અનુસંધાને 3 દિવસનો દીવ ફેસ્ટિવલનો કાર્યક્રમ પણ છે, જે 19, 20 અને 21ના રોજ 3 દિવસ ઉજવવામાં આવશે. આ દીવ ફેસ્ટિવલનું આયોજન ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દીવ, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ, જિલ્લા પંચાયત અને હોટેલ એસોસિએશનના સહયોગથી કરવામાં આવેલું છે. સોલંકી 56મી મુક્તિ દિન નિમિત્તે હું દીવવાસીઓને તેમજ જેને મુક્તિ અપાવી તેવા શહીદો અને સૈનિકોને આજના દિવસે ભાવભીજીની શ્રદ્ધાંજલિ અર્પું છું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે 1961 અને 19મી ડિસેમ્બરના રોજ દીવ, દમણ, ગોવા એ મુક્તિ પામી પોર્ટુગીઝની ચુંગાલમાંથી છૂટ્યા. એ આનંદથી અમે દર વર્ષની પેઠે આ વર્ષે પણ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે 3 દિવસનું. એમાં 3 દિવસ જે છે એ મેગા ઇવેન્ટો રાખવામાં આવેલ છે. ગુજરાતી ડાયરો છે, બહારથી બધા ટીવી કલાકારો આવવાના છે. તો દીવના દીવવાસીઓને તેમજ ટુરિસ્ટોને આ પ્રોગ્રામમાં આનંદ લેવા માટે હું આમંત્રણ કરું છું. સાથે સાથે કેનો કોમ્પિટિશન, સ્વિમિંગ કોમ્પિટિશન અને રંગારંગા પ્રોગ્રામ પણ દીવમાં રાખવામાં આવેલા છે અને ટુરિસ્ટો માટે વિવિધ સુવિધા કરવામાં આવેલી છે. તો અમે બધાને આમંત્રણ આપીએ છીએ કે આ પ્રોગ્રામમાં તમામ ટુરિસ્ટ અને દીવવાસીઓ હાજર રહે અને આનો લાભ. 56મો દીવ મુક્તિ દિન નિમિત્તે દીવ માટે શહીદ થયેલા આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમજ દીવમાં ઉજવાતા ફેસ્ટિવલ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડે તેવું જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું. આજે દીવ મુક્તિ દિનનો દિવસ અમારા માટે દિવાળીથી કમ નથી. દીવના સ્થાનિકો આજના દીવ મુક્તિ દિન નિમિત્તે પોતાના ઘરે ઓફિસે લાઇટિંગથી ઝળહળતું કરે છે, પોતાના કામધંધો બંધ રાખી સૌ સાથે મળીને ધ્વજવંદન કરી આઝાદી પર્વની ઉજવણી કરે છે, તેમ દીવના સ્થાનિક રહેવાસી સર્વદા રહીને જણાવ્યું હતું. મારું નામ શર્વદા છે, હું અહીંની રહેવાસી છું અને આજે અમારું મુક્તિ દિન માટે અમે અહીંયા બધા ભેગા થયા છે. જે અમને એટલો બધો આનંદ થાય છે અમારા મુક્તિ દિને કે અમે કહી નથી શકતા. વાત કરવામાં આવે તો 19 ડિસેમ્બર 1961ના દીવ પોર્ટુગીઝોના શાસનકાળમાંથી
મોકલ તથા અર્જુના દિવસે દેવ કલાકા પીએચઆરની ટુરિઝમ વિભાગના મહેન્દ્ર ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત સોલંકી, હોટેલ એસોસિએશનના રામજીભાઈ, નસરુદ્દીનભાઈ સહિત દીવના તમામ લોકોને જેમાંથી કાર્યક્રમમાં સફળતા મળી હતી. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. સુરતમાં નોટબંધી બાદ જાણીયાઓને ચા પીવડાવી તાનેજી લગ્ન કરનાર યુગલનું સન્માન કરવામાં આવ્યું. જાણીનું ચરણમાંથી બંધ કરવામાં આવ્યા બાદ લગ્ન કરવામાં સૌથી મોટી સમસ્યા સર્જાવાને કારણે સૌથી મોટો વિવાદ શરૂ થયો હતો, જયારે સુરત શહેરમાં રહેતા ભરત મારુ અને દર્શા પરમારે 17 નવેમ્બરના રોજ સાદાઈથી લગ્ન કરીને જાણીયાઓને ફક્ત ચા પીવડાવી હતી. તે વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનની વાતમાં પણ કર્યો હતો, જ્યારે શહેર ભાજપે નવ દંપતીના સન્માનનો કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. નવ દંપતીનું સન્માન કરતા પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું, આ પ્રમાણે સાદાઈથી લગ્ન કરીને સમગ્ર દેશમાં નવ દંપતીએ અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેમજ અન્ય કોઈ પરિવાર પણ આજ રીતે લગ્ન કરે અને મને બોલાવશે તો તે લગ્નમાં હું અચૂક હાજરી આપીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે 500 અને 1000ની નોટ ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કર્યા બાદ નાના કુટુંબે જે પ્રમાણે ટકાની સાથે રહીને આવનારી નવી પેઢી માટે અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી મન કી બાતમાં નોટબંધી બાદ આવેલા સામાજિક પરિવર્તનની યાદ સાજી કરી હતી અને ચૂંટણી વખતે કરેલા ચાય પે ચર્ચા કાર્યક્રમને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે નોટબંધીમાં લોકોએ ભરપૂર સહકાર આપ્યો છે, સામાજિક પરિવર્તનના સ્વરૂપમાં નોટબંધીને સ્વીકારાઈ રહી છે અને સુરતના વડિયારો સમાજના દક્ષા પરમાર અને ભરત મારુના લગ્નને યાદ કરતા કહ્યું હતું કે જમવાના અને ખોટા ખર્ચાઓના બદલે માત્ર ચા પીને નવ દંપતીએ લગ્ન કર્યા હતા, માટે તેમને અભિનંદન સાથે લગ્ન જીવનની શુભકામના વડાપ્રધાને પાઠવી હતી. શહેર આખું પૈસાની લેવડ દેવડ કરવા બેંકોમાં દોડી રહ્યું હતું, પરંતુ 500 અને 1000ની નોટ વગર પણ લગ્નની વિધિ સારી રીતે થઈ શકે તેનો દાખલો ભરત અને દક્ષાએ આપ્યો હતો. સમાજની વાડીમાં 17 નવેમ્બરના રોજ ભરત અને દક્ષા નામનું યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયું હતું. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, સુરત. બાટલામાં સ્વાઇપ મશીન દ્વારા નાણાં સ્વીકારવાની પહેલ કરવામાં આવી. બાટલામાં સ્વાઇપ મશીન દ્વારા નાણાં સ્વીકારવામાં આવ્યા, જેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાટલાની ઇન્ડિયન ગેસની ધારા ગેસ એજન્સી દ્વારા લોકો પાસેથી સ્વાઇપ મશીન દ્વારા નાણાં સ્વીકારતા ઘણા ઘણા લોકો ઉત્સાહી જોવા મળ્યા હતા, તેમજ 500 અને 1000ની નોટ બંધ થયા પછી કેશની મહામારીમાંથી મોદી સરકાર કેશલેસ યોજના માટે અમારી કંપની તરફી જે આદેશ આપવામાં આવ્યો તો એ મુજબ અમે કેશલેસ મશીન પહેલી વખત અમારી એજન્સીમાં વસાવ્યું છે અને જે પબ્લિક આવે છે એને શીખવાડીએ છીએ અને કેશલેસ વધારે ટ્રાન્ઝેક્શન થાય એવું અમે ઈચ્છીએ અને કંપનીને એવો જોઈએ છે. અને ડિજિટલ ઇન્ડિયા આગળ વધારવા આ પ્રથમ પગલું લાગી રહ્યું છે એવા રાણા બારૈયા સાથે એબીસી ન્યૂઝ બાટવા. એચડીએફસી બેંકમાં ગ્રાહકોને બેંક તરફથી રૂપિયા ન હોવાનું જણાવતા બેંક મેનેજર જોશે એમ કહી ગ્રાહકોએ મચાવ્યો હલ્લો. સંઘપ્રદેશ દાનવના મુખ્યાલય સેલપાસની એચડીએફસી બેંકમાં સોમવારે બપોરે અંદાજે 12 વાગ્યાના સુમારે ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે ઉભેલા ગ્રાહકોને બેંક તરફથી રૂપિયા ન હોવાનું જણાવતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. બેંક મેનેજર જોશે એમ કહીને બેંકની બહાર જ હલ્લો મચાવતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તેલવાસ પોલીસ તાત્કાલિક પહોંચીને બ્રાન્ચ મેનેજરને સહી સલામત ત્યાંથી લઈ ગઈ હતી, ત્યારે હલ્લો કરનારા બે ઇસમોને પણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. નોટબંધીના 40 દિવસ પછી પણ સ્થિતિ સારી ન પડતા હવે બેંકોમાં ધમાધમના બનાવો બની રહ્યા છે. લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ બેંકમાંથી રૂપિયા ન મળતા હવે લોકો ધીરજ ગુમાવીને ધમાલ કરવા સુધી પહોંચી રહ્યા છે. આવો જ એક બનાવ સોમવારે સેલવાસની એચડીએફસી બેંકમાં બનવા પામ્યો હતો. વાપી સેલવાસ માર્ગ ઉપર પટેલ પેટ્રોલ પંપની સામે આવેલી એચડીએફસી બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે લોકો બેંક ખુલે એ પહેલા જ લાઈન લગાવીને ઉભા રહ્યા હતા. બ્રાન્ચ ખોલતાની સાથે જ ખાતેદારોએ વધારે રકમની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે બેંક દ્વારા રૂપિયા ન મળે એમ જણાવતા જ ગ્રાહકો એકદમ ગુસ્સે ભરાયા હતા. બેંકના મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તપે ચલાવ્યા હતા. બેંકની બહાર જ મોટી સંખ્યામાં ખાતેદાર એકત્ર થઈ જતા જ મામલો વિશ્કે એ પહેલા જ બેંકના મેનેજર પાર્થિવે સેલવાસ પોલીસને જાણ કરી હતી. બ્રાન્ચ મેનેજરને લોકો ધપે ચડાવી રહ્યા હતા ત્યારે જ પોલીસ પહોંચીને ખાતેદારની ભીડમાંથી મેનેજરને સહી સલામત બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ ઉપરાંત બેંકની બહાર હલ્લો કરનાર બે ઇસમોને પણ પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈને પહોંચી હતી. આમ 2 કલાક સુધી એચડીએફસી બેંકની બહાર ખાતેદારોએ હલ્લો મચાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, બાબી સેલવાસ. રાજ્યના વિત્તમંત્રી અરુણ જેટલીના દત્તક લીધેલા ડભોઈ તાલુકાના ચાદોદ ગામને ડિજિટલ ઇન્ડિયામાં પ્રથમ સ્થાન મળે તે માટે ચાદોદમાં તળાવમાં તૈયારીઓ જોવા મળી.
સરકારના 500 અને 1000 ની નોટબંધીના પગલે રાજ્યના વિત્તમંત્રી અરુણ જેટલી દ્વારા લીધેલા દત્તા ગ્રામ ચારોદમાં નોટબંધીની કોઈ અસર જોવા મળી ન હતી. ગ્રામજનો દ્વારા ડિજિટલ ઇન્ડિયામાં ચારોદ ગામને પહેલું સ્થાન મળે તે માટેની તડામાર તૈયારીઓ જોવા મળી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચારી બાવા તેમજ કાળાબજારીઓ ઉપર અંકુશ રાખવા 500 અને 1000 ની ચડી નોટ બંધના નિર્ણયના પગલે પૂરા ભારતભરમાં લોકોને પારાવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમાં સવાર સાડે લોકો બેંકોની લાઇનોમાં જોવા મળી રહ્યા છે, જયારે ડભોઈ તાલુકાના ચારોદ ગામે 1 મહિના પહેલા દેશના વિત્તમંત્રી અરુણ જેટલીએ આદર્શ ગામ હેઠળ દત્તક લઈ લીધું છે. ત્યારે ગામના રહીશો સારી સગવડ અને બેન્કિંગ ક્ષેત્ર પ્રબળ સુવિધાની આશા રાખીને બેઠા હોય છે. એટલું જ નહીં, ગામ દિવસે ને દિવસે વિકાસ પથે પહોંચે તેવી ઈચ્છા સૌ કોઈના મનમાં હોય છે. ચારોદ ગામના પંથકમાં હાલ તો લોકો બેન્કિંગ ક્ષેત્રે સંતુષ્ટ દેખાતા હતા. આ ગામમાં નાણાકીય કોઈ તકલીફ ન પડે તે હેતુસર ખાસ સુવિધા રાખવામાં આવે છે, જેમાં દેના બેંક અને SBI બેંક દ્વારા સરકારના નીતિ નિયમ પ્રમાણે ગ્રામજનોના પૈસા આપવામાં આવે છે. સાથે સાથે ATM પણ પૈસા ખૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિત્ત મંત્રી નાણા મંત્રી જે આપણા જે અરુણ જેટલી સાહેબ છે એને આપણે ચારોદ ગામ જે દત્તક લીધું છે એમાં અમારે પૂરેપૂરી સુવિધા માટે અમે પ્રયત્નશીલ છે અને કરંટ ખાતા, સેવિંગ ખાતા, જનધન ખાતા લગભગના બધા એના ખુલેલા છે. જનધન અમે આશરે 52 જેવા ચાણોદના છે. ભગલીપુરા, પીપળિયા, કરનાળી એના તો અમે ઘરે જઈને દરેકના જનધન ખાતા, જનરલ ખાતા ખોલેલા છે. અને જે અમારે કેશની પોઝિશન છે એ 2 દિવસ થી અમારે થોડીક ઉપરથી RBI માંથી ઓછી આવે છે, ડભોઈ બ્રાન્ચમાંથી, એટલે થોડીક તકલીફ છે. એટલે અમે અમને 10-10 હજાર રૂપિયા સાહેબ બાકીએ છીએ અમે, અને થોડીક શોર્ટ ટાઈમ પૂરતી થોડીક તકલીફ છે. એટલે મેં બ્રાન્ચ મેનેજરને અને કેસ ઓફિસરને ડભોઈ બ્રાન્ચમાં વાત કરેલી છે, એટલે સુવિધા અમને પૂરેપૂરી મળશે એવું ખાતરી આપી છે મને. બાકી અમારે ATM છે અને અમારે અત્યાર સુધીની કોઈ પણ પોઝિશન કમ્પ્લીટલી છે. કેશલેસની વાત કરી રહ્યા છે, POS મશીનની જે વાત કરીએ એમાં કેટલી રિક્વાયરમેન્ટ છે? એમાં તમે કોઈ POS મશીનમાં અમારે અહીંયા કરંટ એકાઉન્ટવાળા છે અને બીજા વેપારી છે અને 10-1 જણાની મારી પાસે ડિમાન્ડ આવેલી છે. એટલે મેં ઉપર લેવલે અમારે RBI વાત કરી છે, એટલે મને મશીનની હમણાં થોડીક પોઝિશન થોડીક શોર્ટેજમાં છે. એટલે અમારી બ્રાન્ચ આપણે પ્રાયોરિટીમાં લઈ અને POSની વધારે વધારે આપણે અગ્રતા આપી અને જેથી છે ગામમાં પેલા આપે એવી મેં માગણી કરી છે. નવોવાથી તેમને 10-15 દિવસમાં આપીશું તેવું આશ્વાસન બેંકો દ્વારા મળી રહ્યું છે. સાથોસાથ યાત્રાધામ ચારોદ તરીકે ઓળખાતું, જેને કઈ દેશ વિદેશમાંથી ટુરિસ્ટ અહીં આવી પહોંચે છે તેને પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે તે હેતુસર ત્યાંના વેપારી તેમજ દુકાનદાર દ્વારા કેશલેસ મશીનની રાહ જોઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી દ્વારા જે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છે અને એને અમે અમારું ગામ ખૂબ જ આવકારે છે અને અમે ચાણોદના બ્રાહ્મણો, દરેક વેપારી મંડળ, દરેક જણા આ વસ્તુને ખૂબ જ આવકારે છે અને આ તરફ અમે આગળ વધવા પણ અમારો પ્રયત્ન છે અને અમે ખૂબ આ સ્કીમને પ્રોત્સાહન આપીએ છીએ. અમારા ગામમાં એવી કોઈ મોટી સમસ્યાઓ છે નહીં, નાના મોટા તકલીફો સિવાય કોઈ મોટી એવી સમસ્યા નથી. બહારથી યાત્રિકો આવે છે, એ યાત્રિકો પણ અમને નાણાં ચૂકવવામાં કે દક્ષિણા ચૂકવવામાં અમને કોઈ તકલીફ નથી. ચેક, RTGS કે NEFT જે કંઈ હોય અમે સ્વીકારીએ છીએ, અમને કોઈ એવી મુશ્કેલી છે જ નહીં. અને ગામમાં PTM થી UPI થી માંડીને આ બધી ફેસિલિટીસ ઇન્સ્ટ્રુમેન્ટની મળી રહે અને અમે ડિજિટલાઇઝેશન તરફ જઈએ અને અમારું ગામ અને અમારું ગામ દેશમાં અને દુનિયામાં આ ડિજિટલાઇઝેશનમાં નંબર લાવે અને એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે સરકાર તરફથી આવા કાર્યો કરે એવી અમે અપેક્ષા રાખીએ. દક્ષિણ પ્રયાગ તીર્થ પ્રયાગ તરીકે પૂરા ભારતભરમાં વિખ્યાત યાત્રાધામ ચારોદમાં દૂર દૂર થી લોકો ધાર્મિક વિધિ વિધાન માટે તેમજ નર્મદા સ્નાન કરવા માટે આવતા હોય છે અને ચારોદે મુખ્યત્વે ભૂદેવોનો ધંધો કર્મકાંડ પર નિર્ભર હોય છે. હાલ જોવા જઈએ તો નોટબંધીની અસર કર્મકાંડ પર નહીવત જોવા મળી હતી. ચારોદના બ્રાહ્મણો યજમાનો પાસેથી દક્ષિણા ચેક, પેટીએમ, NEFT, RTGS પણ સ્વીકારે છે, જેને લઈ શ્રદ્ધાળુઓને નોટબંધીની કોઈ અસર જોવા મળી નથી અને સરળતાથી તેમનું કામ પણ પતી જાય છે અને આવનારા દિવસો બ્રાહ્મણ પણ કેશલેસ મશીન લાવે તેવી સંભાવના નકારી શકતી નથી. અહેવાલ ચિરાગ જોશી સાથે ABG ન્યૂઝ, ડભોઈ. જામનગરના 100 કરોડના જમીન કૌભાંડના આરોપીની જાહેરમાં સરભરા કરવામાં આવી. જામનગરના રણજીત સાગર રોડ પર રૂપિયા 100 કરોડની જમીન હડપ કરવા માટે બોગસ દસ્તાવેજો બનાવનાર આરોપી જયેશ રામપરિયાની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. જયેશને રવિવારે સાંજે જ ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરાયો હતો, જ્યાં 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રણજીત સાગર રોડ પરના ઈવા પાર્કમાં અંદાજે રૂપિયા 100 કરોડના બિલ્ડર બીપી મહેતાના પુત્ર અમરેશ મહેતાના નામના 141 કરોડના બોગસ દસ્તાવેજો બનાવી જમીન હડપ કરી જવાની પોલીસમાં 7 મહિના પૂર્વે ફરિયાદ થયા પછી આ કેસમાં મુખ્ય સૂત્રધાર લોઠિયા ગામનો જયેશ મુજીભાઈ રામ
કાનપરિયા 7 મહિના સુધી પોલીસને હંફાવી 12 દિવસ પહેલા અદાલતમાં નાટકીય ઢબે રજૂ થઈ ગયો હતો. આ બાદમાં અદાલતે તેને સરેન્ડર થવાની અરજી નામંજૂર કરી તપાસનીશ એલસીબી ટુકડીને તેનો કબજો સોંપી આપતા આરોપી જયેશ પટેલે સરેન્ડર અરજી નામંજૂર થવાના મુદ્દે હાઈકોર્ટમાં રીટ કરી હતી. કોર્ટે અરજી રદ કરી નાખતા પોલીસે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી કબજો સંભાળી તેને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રવિવારે સાંજે ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરાયો હતો, જ્યાં 10 દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો. પોલીસે આરોપીની આગવી સરભરા કરી પૂછપરછ શરૂ કરી હતી. આ પછી આરોપી જયેશ પટેલને ઈવા પાર્ક તેમજ ખોડિયા કોલોનીમાં આવેલા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારમાં લઈ જવાયો હતો. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, વધુ સમાચાર શોધવા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? કિસ અરે કિસી તો પપ્પા ના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેસ ત્વચાનું મોઈસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેસ. વેરી ગુડ, શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા, શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા હા. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌ પ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને જી તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઇઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત. સનરાઇઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત. શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત. પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાનો આજે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શહેરા કેશવ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 3 ટીમ અને 1 મહિલા ટીમે પણ ભાગ લીધો હતો. અને આ વિજેતા ટીમને તમામ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધી સિરીઝને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સ અને વિજેતા ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આજે આ અહીંયા આ ક્રિકેટનું આટલું આ સુંદર આયોજન જોઈ અને મહિલાઓ અને પુરૂષોમાં પણ ફરીથી પણ આવા કાર્યક્રમો થતા રહે એવી માંગ ઉઠી હતી. રીતેશ પટેલ, શહેરા. જેમાં 2 યુવા અને 1 મહિલા ટીમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓને ટ્રોફીનું ઇનામ પણ અપાયું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શહેરાના ધનસુભાઈ પટેલ તેમજ ગોધરાના ચમનભાઈ પટેલે કર્યું હતું. અહેવાલી બાદ શેખ સાથે બીજી શહેરા. અમદાવાદમાં એસી હાઈવે પર 11 માળની બિલ્ડિંગને આગ લાગી, જેમાં ફાયર બ્રિગેડે 200 લોકોને બચાવ્યા. અંદાજ પાર્ટી પ્લોટની સામે આવેલ હાઈરાઈઝ કમર્શિયલ બિલ્ડિંગ સિગ્નેચર 1માં સોમવારે સવારે આગ લાગી હતી. આગ પર ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓએ 2 કલાકની ઝેમતભાર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગમાં કામ કરતા 200 જેટલા લોકોને ફાયર બ્રિગેડ સલામત રીતે બહાર કાઢ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મળેલી માહિતી અનુસાર બિલ્ડિંગના બેઝમેન્ટમાં કેબલ રેકમાં લાગેલી આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. અચાનક લાગેલી આગને પગલે બિલ્ડિંગમાં દોડધામ થઈ ગઈ હતી. લોકો જીવ બચાવીને બહાર દોડ્યા હતા તો કેટલાક લોકો બિલ્ડિંગમાં જ ફસાઈ ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. બિલ્ડિંગમાં કામ કરતા ભાવનાબેન ઝાલા, ગીતાબેન પરમાર સહિત 4 લોકોને 16 સિલિન્ડરમાં ખસેડાયા છે. આગની આ ઘટના અંગે ઘટનાસ્થળે પહોંચેલા ચીફ ફાયર ઓફિસર NS દસુરે કહ્યું હતું,
કે બિલ્ડિંગમાં આવેલા કેબલ રોકને કાચથી ઢાંકી દેવાયો હતો, જેને પગલે ધુમાડો બહાર ન નીકળી શકતા લોકો શરૂઆતમાં ગુંગળામાં થઈ હતી, જેને પગલે કાચ તોડી દેવાયા હતા. અમે આ અંગે નોટિસ આપીને બિલ્ડિંગનું એનઓસી રદ કરીશું. આ બિલ્ડિંગની દિવાલો પરના પેઇન્ટમાં અતિજ્વલનશીલ કેમિકલ વપરાયો હોવાથી આગ વધારે પ્રસરી હતી. બિલ્ડિંગની ફાયર સર્ટીનો ઉપયોગ કરી તેમજ 6 ફાયર વાહનોની મદદથી 50 ફાયરના જવાનો તથા 2 ફાયર ઓફિસરોએ 1.15 કલાકે આગ પર કાબુ મેળવી 200 લોકોના જીવ બચાવ્યા હતા. આગના ધુમાડાથી ભાવના ઝાલા, ગીતા પરમાર, શૈલેષભાઈ અને સૈયદ નિઝામ અલાબક એમ 4 લોકોને તકલીફ થતા 16 ફ્લેટમાં સારવાર માટે ખસેડાયા છે. સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં 9મા માળે કામ કરતા પ્રતિશ રાઠોડે જણાવ્યું હતું કે અમને ખબર જ નહોતી કે આગ લાગી છે. અમારું ટીવી અચાનક જ બંધ થઈ ગયું અને લોકોની બૂમો સંભળાય એટલે અમે પણ દોડ્યા હતા. અમે બધા એક જ રૂમમાં જતા રહ્યા હતા જયારે ફાયર બ્રિગેડે અમને સેફ રીતે બહાર કાઢ્યા હતા. બિલ્ડિંગના વેન્ટિલેશન કાચથી બંધ હોય તકલીફ પડી હતી, પણ પીડીટી ઉપર જઈ શકાય કાચ તોડી ધુમાડો બહાર કાઢ્યો હતો. બીયુ પરમિશન મળ્યા પછી કેટલાક લોકો બિલ્ડિંગને શોભા માટે બંધિયાર કરી દે છે, તેમ તેઓ સેફટી ભૂલી જાય છે, તેનું ચેકિંગ થવું જોઈએ. સ્કૂલ સંચાલકોની પોલ ખુલી. રાજકોટની જેમ ઉપલેટામાં ચાલતી મધર્સ પ્રાઇડ સ્કૂલમાં વગર મંજૂરીએ સીબીએસઈ મુજબનો અભ્યાસક્રમ બાબતે શાસનાધિકારીને ફરિયાદ કરતા બાલ્યોએ 2 દિવસ પહેલા હોબાળો થતા સ્કૂલ સંચાલકોની પોલ ખુલવા પામી છે. ઉપલેટા શહેરમાં કોલકી રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ સ્કૂલના સંચાલકો સામે સીબીએસઈની મંજૂરી વગર એ અભ્યાસ કરવામાં આવે છે. તેઓ વાલીઓ દ્વારા અહીંની શાસનાધિકારીની કચેરીએ લેખિતમાં આ બાબતની તપાસ માટે ફરિયાદ કરેલ. એક સાથે 400 વાલીઓનો હોબાળો થતા જે તે સમયે વાલીની ફરિયાદની આજે તપાસ કરવામાં આવી હતી. સ્કૂલના સંચાલકોને પણ આ બાબતનો ખુલાસો કરવા વાલીઓએ પ્રશ્ન કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણના નામે થતા વેપારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે કેમ. મધર્સ પ્રાઇડ સ્કૂલમાં શાસના અધિકારીને લેખિતનો ફરિયાદ આવતા પેનલ બનાવી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. મીડિયા દ્વારા શાસનાધિકારીની કચેરીએ સંપર્ક કરતા ત્યાંથી શિક્ષણ સમિતિના ચેરમેન અને ઇન્ચાર્જ વિક્રમસિંહ સોલંકીએ આ બાબતે જણાવેલ કે અમે તપાસ કરતા આ બાબતે સીબીએસઈની મંજૂરી ન હોવા છતાં પણ એ ટાઈપના શિક્ષણના કેમ્પ રખાયા હોવાનું અને સ્કૂલના સંચાલકે પણ એ સ્વીકારેલ હતું તેવું ઘટસ્ફોટ કર્યો હતો અને શાસનાધિકારી આનો બંધ કરવામાં રિપોર્ટ લઈને રાજકોટ ડીઓ કચેરીએ રૂબરૂ ગયેલ હોવાનું જણાવેલ હતું. મધર્સ પ્રાઇડ સ્કૂલ સંચાલક અને ટ્રસ્ટી પોતાના લુલા વચ્ચામાં મીડિયા સમક્ષ જણાવ્યું કે મારો ઈરાદો બાળકોને સારું શિક્ષણ મળે તે જ છે. તે બાબતે તેમણે જણાવેલ હતું. ઉપલેટા સુરતમાં છેડતીના આરોપમાં કોન્સ્ટેબલને માર મરાયેલો વિડીયો થયો વાયરલ. સુરતના વરાછાના હીરાબાગ વિસ્તારમાં મોડી રાત્રે લોકોએ પોલીસ કર્મચારી પર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા યુવતીની છેડતીના આરોપમાં કોન્સ્ટેબલને માર મરાયેલો વિડીયો વાયરલ થયો છે. જોકે આ બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ કે અરજી નોંધાઈ નથી. વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ નજીક રાત્રિના સમયે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, જેથી ટ્રાફિક જામની સમસ્યાના પગલે ટ્રાફિક કર્મચારી મૂકવામાં આવે છે. પરંતુ ગત રાત્રિના સમયે એકઠા થયેલા લોકોમાં ઉભેલી કોઈ યુવતીને એક કોન્સ્ટેબલે છેડતી કરી હોવાના આરોપમાં સ્થાનિક લોકો ઉશ્કેર રહ્યા હતા અને લોકોએ જાહેરમાં કોન્સ્ટેબલની પીટાઈ કરી હતી. કોન્સ્ટેબલે છેડતી કરી હોવાના આરોપમાં સ્થાનિક યુવકોએ કોન્સ્ટેબલની જાહેરમાં પીટાઈ કરી હતી, જેનો સ્થાનિક દુકાનદાર દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે આ વખતે કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવામાં આવતા આ પ્રકારની કોઈ ઘટનાની ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, સુરત. બાટવામાં એસટી કર્મચારી માટેનો નિદાન કેમ્પ યોજાયો. બાટવામાં એસટી કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસટીના ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ તથા એસટી સફાઈ કર્મચારી વગેરેના નિદાન કેમ્પમાં ભાગ લઈ તપાસ કરાવી હતી, જેમાં રાજકોટના સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર કાસુંદ્રા સાહેબ તેમજ તેના સ્ટાફ દ્વારા નિદાન કરી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, જેમાં બીપી, સુગર તેમજ અન્ય રોગની સારવાર કરવામાં આવી હતી. આજરોજ સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે અને આજે અમારા તમામ કર્મચારીઓએ એનો લાભ લીધેલ અને બધાએ ફ્રી મેડિકલ ચેકઅપ કરાવ્યું અને આ એક સ્ટર્લિંગ હોસ્પિટલ અને એસટીના સહિયારા પ્રયાસથી આ સારી પ્રવૃત્તિ આજરોજ થઈ. તેમજ આ મેડિકલ કેમ્પને બાટવા ડેપો મેનેજર દિલીપભાઈ શામળા તેમજ કર્મચારીઓ દ્વારા સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એવા રાણા બારૈયા સાથે એબીસી ન્યૂઝ બાટવા. નડિયાદ તાલુકાના કેરિયા
નળિયારી ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકનું મોત થયું. નળિયાર તાલુકાના કેરિયારી ગામ પાસે મોચાતમ સ્વામિનારાયણ મંદિરના સંતની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ 1.5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત સ્વામી સહિત 6 વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત સ્વામીને અમદાવાદ યોગીરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. સ્વામી નડિયાદ સભા પતાવીને પરત ગોચરમાં જતા અકસ્માતની ઘટના બની હતી. નડિયાદ પીપલગ રોડ પર આવેલ કેનાલ પાસે યોગીધામમાં રવિવારે સાંજે સભા પતાવીને ગોચરમ સ્વામિનારાયણ મંદિરના જન્મમંગલ સ્વામી પોતાની કારમાં ગોચરમ પરત જઈ રહ્યા હતા. કાર ચાલક રાજેશભાઈ ચૌહાણે કાર પૂરપા ઠંકાઈને સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માતની ઘટના બાદ કાર રોડની સાઈડમાં આવેલ ઝાડની સાથે અથડાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, નડિયાદ. મુંબઈમાં આવેલી એર ઇન્ડિયા બિલ્ડિંગમાં 22 માળે આગ લાગી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મુંબઈમાં મંગળવારે વહેલી સવારે નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલી એર ઇન્ડિયા બિલ્ડિંગમાં આગ લાગી હતી. 22 માળે લાગેલી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયા બિલ્ડિંગમાં 22 માળે આગ લાગી હતી. સવારે લગભગ 7:45 વાગે આગની જાણ કરતો કોલ મળ્યો હતો. સવારે લગભગ 9:45 વાગે આગને બુઝાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડે કુલિંગ ઓફ એક્સરસાઇઝ હાથ ધરી હતી. આગમાં કોઈ જાનહાની ન થવાના અહેવાલ છે. આગ ક્યાં કારણસર લાગી તે જાણવા નથી મળ્યું, પરંતુ એક વખત કુલિંગ ઓફ એક્સરસાઇઝ પૂર્ણ થઈ જશે એટલે તપાસમાં બહાર આવશે. 23 માળનું બિલ્ડિંગ એક સમયે એર ઇન્ડિયાનું કોર્પોરેટ હેડક્વાર્ટર હતું. બાદમાં આવકનો સ્ત્રોત ઉભો કરવા હેડક્વાર્ટર અહીંથી ખસેડી લેવામાં આવ્યું હતું. જોકે ઇમારતનો 21મો, 22મો અને 23મો માળ હજુ પણ એર ઇન્ડિયા પાસે જ છે. ઇમારતનો દરેક ફ્લોર સરેરાશ 10,800 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, મુંબઈ. મોરબીમાં થયેલા એક વિચિત્ર અકસ્માતમાં યુવાનના હાથમાં લોખંડનો સળિયો આ પણ નીકળી ગયો. મોરબીમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફળની લારી લઈને જતા યુવાને લોખંડના સળિયા ભરેલી રિક્ષાએ પાછળથી અડફેટે લીધો હતો. યુવાના હાથમાંથી એક સળિયો આ પણ નીકળી ગયો હતો. યુવાનોની ચીસથી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને સ્થળને જાણ કરવામાં આવી હતી. મોરબીના પાયાપુર નજીક નીરવ મીરાણી નામનો 23 વર્ષીય યુવાન ફ્રૂટની લારી લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી બાંધકામમાં ઉપયોગમાં લેવાતા લાંબા સળિયા ભરેલી રિક્ષાએ તેને ઠોકર મારી હતી, જેમાં રિક્ષાના આગળના ભાગે લટકતા લોખંડના સળિયામાંથી એક યુવાનના કોણીના ભાગે આકાર ઘૂસી ગયો હતો. બાદમાં 108ની ટીમે 2 કલાકની જેમાં સળિયો કાપ્યો હતો. 108ની ટીમે સળિયો કાપી યુવાને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં હોસ્પિટલના સ્ટાફે ઓપરેશન દ્વારા સળિયો હાથમાંથી બહાર કાઢ્યો હતો. હાલ યુવાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, મોરબી. રાજકોટના નવાગામ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ મહિલાઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર. હજુ શિયાળાને માત્ર 2 જ મહિના થયા છે ત્યારે રાજકોટના નવાગામમાં પાણીની સમસ્યા મહત્વનો મુદ્દો બની ચૂકી છે. નવાગામમાં બે ડેમો આવેલા છે, પરંતુ માત્ર શોભાના કાંઠિયા સમાન. મહિલાઓને પાણી માટે 2 કિલોમીટર દૂર જવું પડે છે. તેમ છતાં પૂરતું પાણી ન મળતા મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. શિયાળાના માત્ર 2 મહિના ગયા છે ત્યાં જ પાણીની સમસ્યા જોવા મળી છે. ત્યારે હજુ તો ઉનાળો બાકી છે, ત્યારે શું દશા થશે તેવું ચર્ચાઈ રહ્યું છે. મોટી મોટી ડેમ બનાવવામાં આવી છે. રાજકોટ ને ઉડાવ્યું અને ઓટલી ગામ ની અંદર પાઇપલાઇન નખાઈ ગઈ છે, પણ પાણી નથી. કે 2 ડેમો અમારે આવેલા છે, પણ 2 ડેમમાં એક ટીપું પાણી નથી. એથી માણસો ને એવી તકલીફ પડે છે કે ગામની બેનું દીકરીઓ 1-1.5 કિલોમીટર ભરવા જાય છે, છતાં 2 કલાક ઉપાડીએ ત્યારે એને 10 લીટર પાણી મળે છે. મજૂર વર્ગે તો એ મજૂરી કરે કે પાણી માટે જાય, એ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ. એટલા માટે અમે કલેક્ટરની સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સાહેબ અમને એવી ખાતરી આપી છે કે અમે તાત્કાલિક અત્યારે જેથી જલામી શકે થાય એવું અમે કરી આપશું. ટેન્કર અત્યારે અમે 40 ટેન્કરની માંગણી કરેલી છે. પછી 2-3 મહિના પછી પાછી તકલીફ પડવાની છે, કારણ કે પાણી તમારા ગામની અંદર ક્યાંય છે? એટલા બોર છે, કુવા છે, પણ એક ટીપું પાણી નથી. અને દૂર દૂરથી ટોટલ સૌરાષ્ટ્ર માણસ અમારા ગામનો ધંધો કરવા માટે આવે છે. હોલ હિન્દુસ્તાનના ટ્રાન્સપોર્ટર છે, તો એ પણ માણસો અહીંયા છે. એટલે પીવાની ભયંકર પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે. છેલ્લા 2 મહિનાથી અમે કલેક્ટરશ્રીને 1.5 મહિના પહેલા લેખિત આપી હતી, મોખિત રજૂઆત કરેલી છે, છતાં હજી આનો અમલ નથી થયો. હવે ગામના લોકો એવા ત્રાહીમાન થઈ ગયા છે કે પાણી વગર કે બે હાલ થઈ ગયા છે. બેનું પાણી ભરવા જાય, મારે બેડું લઈને આવતી હોય તો રસ્તામાં 2 વખત થઈ જાય છે. આવા પણ કિસ્સા બનેલા છે અને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવી પડે. એટલા માટે આખા ગામના બહેનો અમારે ભેગા થઈ અને અમે રજૂઆત કરવાની. મહિના પહેલા પણ કલેક્ટરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ અમલ કરવામાં આવ્યો ન હતો. જેથી આજ રોજ ફરી મહિલાઓ બહોળી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી
ઉગ્ર રજૂઆત કરી હતી અને કલેક્ટરો પણ પાણીની સમસ્યાનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપી હતી. એવા નરેન્દ્ર પેટિયા સાથે બીજી ન્યૂઝ રાજકોટ. શહેરા તાલુકાની 63 ગ્રામ પંચાયતમાંથી 11 ગ્રામ પંચાયત સમરસ થતા હવે તારીખ 27/12 ના રોજ બાકીની 52 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 63 ગ્રામ પંચાયતોમાંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા સમગ્ર તાલુકામાં ખુશી જોવા મળી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે ગ્રામ પંચાયતો સમરસ થઈ હોય તો માત્ર શહેરા તાલુકાની ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. તે પાછળનું સૌથી મહત્વ એ ગણી શકાય કે શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ગરવાની કાર્યશૈલી અને તેમનું પ્રભુત્વ જોઈએ. શહેરા તાલુકાની 13 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે શહેરા તાલુકામાં થઈ છે. બીજું કે જે ગ્રામ પંચાયતો સમરસ થાય છે એને સરકાર પ્રોત્સાહન તરીકે પૈસા પણ આપે છે લોકોના વિકાસ માટે. શહેરા તાલુકાની પ્રજા પોતાના વિકાસમાં ગામના વિકાસ માટે પૈસા વપરાય એના માટે વધારે પડતી સમરસ પંચાયતો કરી છે. બીજું કે સમરસ પંચાયત થાય તો ગામની અંદર ઝઘડા ના થાય, ટંટા ના થાય, લોકો સુખ શાંતિથી રહે એના માટે આ ગ્રામ પંચાયતો સમરસ કરવામાં આવેલ છે. સાહેબ, આમાં પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે શહેરા તાલુકામાં સમરસ થવાની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એટલું છે કે શહેરા તાલુકાની પ્રજા બહુ સમજદાર છે, મારા કાર્યકર્તાઓ સમજદાર છે, પ્રજા સમજદાર છે, વિકાસ થાય છે, વિકાસને લઈને લોકો સમજદારીથી પોતાના ગામમાં ઝઘડા ન થાય, કોઈ પણ જાતનો સુલેહ શાંતિનો ભંગ ન થાય અને બધા શાંતિથી રહે એટલા માટે લોકોએ વધારે વધારે સમરસ પંચાયતો કરી છે. તાલુકાની પ્રજાએ વિકાસ જોઈને તાલુકાની પ્રજા 11 જેટલી ગ્રામ પંચાયતો સમરસ કરી હતી અને 2 સરપંચ બિનહરીફ થયા હતા. આમ કુલ 13 ગ્રામ પંચાયતો સમરસ થયેલી ગણાય, જેથી આ 11 ગ્રામ પંચાયતોને સરકાર તરફથી વિકાસ માટે રૂપિયા 5 લાખ સમરસ ગ્રામ પંચાયતને મળશે. શહેરા તાલુકાની કુલ 63 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવાની થતી હતી. તે પૈકી 10 ગ્રામ પંચાયતો સમરસ થતા બાકી 53 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવાની થાય છે. 53 પૈકી 1 ગ્રામ પંચાયતમાં ફક્ત 2 વોર્ડ બાકી રહેલ છે, જેથી હવે 52 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવાની થાય છે. એમાં સાહેબ કેટલા વોર્ડ છે? કુલ 580 વોર્ડ હતા, તેમાંથી ઘણા બધા વોર્ડ જે છે એ બિનહરીફ પણ થયેલ છે, જેથી હવે બાકી રહેતા વોર્ડની અને બાકી રહેતા સરપંચની કુલ 52 ગ્રામ પંચાયતનું મતદાન થનાર છે. આ મતદાન આગામી તારીખ 27/12 ના રોજ યોજાનાર છે. અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પણ બીજી ગ્રાન્ટ વિકાસના કામો માટે મળશે, જેથી સમરસ થયેલી ગ્રામ પંચાયતો વધુ ને વધુ વિકાસ કરશે તેવું જણાઈ રહ્યું છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રાંતિજના પગલું ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો. 222 લોકોએ ડોક્ટરી સેવાનો લાભ લીધો. 46 લોકોને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. 80 લોકોએ ચશ્માનો લાભ લીધો. તેમણે આઝાદી અપાવનાર શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અપાઈ. દીવ કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અને દીવના નગરજનો જોડાયા. શ્રદ્ધાંજલિ બાદ ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજમાં ખેડૂતો સીધું પોતાનું શાકભાજી વેચી શકે તે માટે બજાર ઉભું કરવામાં આવ્યું. બીજા રવિવારે વેપારીઓ તથા ગ્રાહકો દેખાયા. ગ્રાહકોને નીચા ભાગે શાકભાજી અને ખેડૂતોને બજાર તથા વધુ નફો મળતા બંનેમાં ખુશી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર.